હવે રાજ્ય સરકારે ગુજરાત સરકારે ગઈકાલે નક્કી કર્યા છે કે ગુજરાતના 29 શહેરોમાં રાતના કર્ફ્યુ રહેશે અને રાજકોટ શહેરમાં અગાઉથી જે કર્ફ્યુ ચાલતો હતો રાતના 8 થી સવારના 6 વાગ્યા સુધી તક એમાં અત્યારે 5મી મે સુધી તક લંબાવવામાં આવેલા છે. આ સિવાય આ વધતા સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારે નક્કી કર્યા છે કે દિવસ દરમિયાન પણ આ તમામ પ્રકારના આર્થિક અને વ્યવહારિક દુકાને વ્યવસાય બધું બંધ રાખવાનું છે. લેકિન આમાં ઘણી બધી છૂટછાટ આપવામાં આવેલી છે. COVID-19 સંક્રમણ અટકાવવા માટે કોઈ પણ દુકાન હશે એને સંપૂર્ણ રીતે છૂટ આપવામાં આવેલી છે. લોકોને ખાવા માટે જીવન જરૂરિયાત વસ્તુ માટે ખાનપાનની દુકાને આ બધી અને કરાણાની દુકાન એ બધી ખુલ્લી રાખવામાં આવેલી છે અને સાથે સાથ પશુઓ માટે પણ વસ્તુ ખુલ્લી રાખવામાં આવેલી છે. મારે રાજકોટ શહેરવાસીઓને સે ખાસ અનુરોધ છે અને અરજ છે કે અત્યારે રાજ્ય સરકારે 5મી તારીખ સુધી તક જે પ્રમાણે સૂચના આપી છે એને અમે જાહેરનામા પણ કર્યા છે અને સંપૂર્ણપણે અમલ કરશે. અને આના હેતુ એક જ છે કે રાજકોટને જે સંક્રમણ અત્યાર સુધી તક વધી ગયા છે એને સંપૂર્ણ રીતે એક અંકુશમાં લઈ લેવા માટે. અને હું આજે રસ્તામાં જ્યારે જાતે નીકળ્યા છું ઘણા બધા લોકોને પાલન કર્યા છે, મને ઘણા આનંદ છે. લેકિન આમાં પણ જે ફૂટની લારી અને એક શાકભાજીને એ બધા ખુલ્લી છે, મારા અત્યારે અધિકારીઓ મારફત પણ એ લોકોને સૂચના કરવામાં આવશે કે તમે પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવો, લારીના બાજુમાં રિંગ બનાવીને જેસે દૂર દૂર રહે. અને બીજો કિરાણાની જે 4 દુકાને છે તો એ આપની રીતે સ્વયંભૂ વિચારે કે ભાઈ આ 4 દુકાન ભેગું ખોલવાની જગ્યાએ વારાફરતી ખોલી દે, અમે ના નહીં પાડશું. આ એક વિશ્વ મહામારી છે જેને અમે બધા લડી રહ્યા છે અને એમાં બધાના સાથ સહકાર સાથે અમે આગળ વધી શકું છું. મને ચોક્કસ વિશ્વાસ છે કે જે રાજ્ય સરકારના હુકમ છે અને અમારા જાહેરનામા છે એના રાજકોટ શહેરવાસી અત્યાર સુધી તક જે સારી રીતે અમલ કરતા આવ્યા છે એમાં પણ સારી રીતે અમલ કરશે અને અમે મહત્વાંશે એ કોરોના મહામારી સે બહાર આવી શકીએ.